દર્શક મિત્રો આપ જોઈ ન્યૂઝ પોઈન્ટ ચેનલ તો હવે મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરાઈ ભાજપના મેન્ડેટથી ચેરમેન પદે બાબરાભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઈ પાલનપુર શહેરમાં ભૂગર્ભ ગઠનની અધૂરી લાઈન માટે બે પચાસ કરોડ મંજૂર કરાયા શહેરમાં એકસો સાડત્રીસ કરોડનો ભૂગર્ભ ગઠનનો પ્રોજેક્ટ શરૂઆતથી વિવાદમાં રહ્યો છે

પાડણ અને નડાબેટ ખાતે મારી માટી મારી દેશ કાર્યક્રમની ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી બીએસએફના જવાનો પોલીસ સ્ટાફ અધિકારી કર્મચારીગણ ખેડૂતો સહિત હજારો લોકોએ હાથમાં માટી લઈ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી સુઈગામ તાલુકાના પાડણ અને નડાબેટ ખાતે ગૃહમંત્રીના હસ્તે શહીદોના નામની શિલાફલાકમનું અનાવરણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત ગૃહમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં સુઈગામ તાલુકાના પાડણ અને નળાબેટ ખાતે મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત લોકોએ માટી હાથમાં લઈ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી અને બાદમાં નળાબેટ ખાતે ધ્વજવંદન કરી વૃક્ષારોપણ કર્યું હતું મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમના આયોજનની સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સુઈગામ તાલુકાના પાડણ અને નાબેટ ખાતે ગુજરાતના ગૃહમંત્રી હરષ સંઘવીની ઉપસ્થિતિમાં વાવ અને સુઈગામ તાલુકાના પાંચ શહીદ વીરોના નામની તકતી સાથે શિલાફલકનું અનાવરણ કરવામાં આવ્યું નડાબેટ ટુરિઝમ ખાતે આવેલા ગૃહમંત્રી હરષ સંઘવીનું જલોયા સરપંચ થાનાજી ડોડિયા અને સુઈગામ માજી સરપંચ વિહાજી રૂપાણીએ સાફો પહેરાવી સ્વાગત કરાયું હતું બાદમાં ખુલ્લી જીપમાં બેસાડી બેન્ડવાજા સાથે તેમનું સ્વાગત સાથે પરેડ યોજાઇ જ્યાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું બાદમાં તેમણે શહીદ સ્મારકોમાં વૃક્ષારોપણ કર્યું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી બીએસએફના ઉચ્ય અધિકારીઓ સીમા કલ્યાણ સમિતિના પદાધિકારીઓ ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે તમામે હાથમાં માટી લઈ પંચપ્રાણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ દીધા હતા દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારનું સન્માન કરીને વીરોની વીરોને વંદન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી થરા કોલેજ દ્વારા મેરીમીટી મીરા દેશ અંતર્ગત વસુધા વંદન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કાંકરી તાલુકાના કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુજારીયા કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ અને સબ પોસ્ટ ઓફિસ થરાના સંયુક્ત ઉપક્રમે મેરી મિટ્ટી દેશ અને વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ થરા સબ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર કે શાહ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચાહણ તથા સબ પોસ્ટ ઓફિસના પોસ્ટ ભરતકુમાર માળી પોસ્ટ આસિસ્ટન્ટ શ્રવણભાઈ પ્રજાપતિ નાણોટા એમટીએસ ટીએસ પિયુષભાઈ દવે અને પોસ્ટમેન લખુભા વાગેલા સીડી વાઘેલા હરદાસભાઈ પટેલ તેમજ એનએસએસના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યો આ વૃક્ષારો કાર્યક્રમમાં કુલ પંચોતેર વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને એનએસએસના ગૌરવભાઈ શ્રીમાળી મહેશભાઈ પરમાર અને સેવક અમૃતભાઈ કુણગેરિયાએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા લોધા પરિવારનું સન્માન કરાયું જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા બસો ચોસઠમાં ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજન કાંતિભાઈ બાબુલાલ લોધાના નિવાસસ્થાને રાખવામાં આવ્યા આ અવસરે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગૌ સેવા હેતુ માટે પચાસ હજાર રૂપિયા એકત્રિત થયા હતા અને હરિદ્વાર કથા સંપન્ન કરી પધારેલ સૌ યાત્રિકોને સન્માનિત કરાયા હતા આ પવિત્ર અવસરે યજમાન લોધા આશિયા પરિવારના બાબુભાઈ શાંતાબેન રમેશભાઈ ગિરધરભાઈ મનુભાઈ કાંતિભાઈ અરવિંદભાઈ હરેશભાઈ સહિત સમગ્ર પરિવારને જલારામ ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્વારા દબદબા ભેર સન્માનિત કરવામાં આવ્યા જલારામ સત્સંગ મંડળના ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય યશવંત શાસ્ત્રી મહારાજ આત્મારામભાઈ ઓઢાવાળા શશિકાંતભાઈ ડી ઠક્કર ભગવાનભાઈ બંધુ આનંદભાઈ બી ઠક્કર કનુભાઈ તૃપ્તિવાળા દીવચંદભાઈ એન ઠક્કર કમલેશભાઈ રાજ નટુભાઈ લિંબાચિયા નવીનભાઈ પ્રજાપતિ સુભાષભાઈ ઠક્કર સંજયભાઈ બારોટ નરેશભાઈ ડી આચાર્ય સહિત સૌએ લોધા પરિવારને સન્માનિત કરી અતિસુંદર આયોજન કરવા બદલ અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની આજે ચૂંટણી યોજાઈ હતી આગામી અઢી વર્ષની મુદત માટેની ચૂંટણીમાં ચેરમેનને બદલવામાં આવ્યા હતા જ્યારે વાઇસ ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘની આજે ચૂંટણી યોજાઈ અઠી વર્ષની મુદત માટેની આ ચૂંટણીમાં અનેક સહકારી આગેવાનોની નજર હતી આગામી સમયમાં જ્યારે લોકસભા આવી રહી છે ત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે જિલ્લા સંઘની જે ચૂંટણીમાં ચેરમેન પદે કોણ આવે છે તેના પર સૌ સહકારી માળખાના આગેવાનોની નજર હતી ત્યારે આજે જિલ્લા ખરીદ વેચાણ સંઘ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીના ચેરમેન ને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ દ્વારા બાબરાભાઈ ચૌધરીને મેન્ડેટ આપતા તેમની શર્માનુમતે વરણી કરાઈ જ્યારે વાઇસ ચેરમેન પદે ખેતાભાઈ દેસાઈને રિપીટ કરાયા બાબરાભાઈ ચૌધરી અગાઉ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે લાખણી ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે બાબરાભાઈ સહકારી માળખાના સારું પ્રભુત્વ ધરાવે છે ત્યારે આગામી આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તેમને ચેરમેન તરીકે વરણી કરાઈ છે ચૂંટણીમાં વર્તમાન ચેરમેન પદે દેવજીભાઈ પટેલ ચાલુ હતા ત્યારે આજે અઢી વર્ષની મુદત પૂરી થતાં ફરી એકવાર ચૂંટણી યોજાતા આજે તેમને રિપીટ કરવામાં નહોતા આવ્યા અને તેમની જગ્યાએ નવા ચેરમેન તરીકે બાબરાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી વાઇસ ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈની સર્વાનું સર્વાનુમતે વરણી કરાતા મોટી સંખ્યામાં સમર્થકો તેમજ બોર્ડ ડિરેક્ટરે ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી આજે બનાસકાંઠા જિલ્લા ખરીદ ખરીદવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ એવા જ અમારા જનભરભારી રજનીભાઈ સાહેબ એવા જ અમારા ઉત્સાહ એવા અમારા અધ્યક્ષ એવા કીર્તિસિંહ બાપુ જે પાલ્ટી ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને મેન્ડેટ આપ્યો છે અને એના કારણે અમારા બધા બોર્ડના સભ્યોએ મને બિનહરીફ જાહેર કર્યો છે એ બધાનો હું દિલથી આભાર માનું છું આગાઉનો આ જિલ્લા સંઘ છે એ ખેડૂતોનો સંઘ છે ખેડૂતોના હિત માટે સંઘના હિત માટે બધાએ સારી રીતે પ્રયત્નો થાય સંઘનો વિકાસ થાય અને ખેડૂતોને ચમચમ ફાયદો થાય એ બધા પ્રયત્નો મારા ચાલુ રહેશે આજ રોજ બનાસકાંઠા જિલ્લા સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ અને તે ચૂંટણીમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના મુજબ અને અમારા એસએસવી જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહના માર્ગદર્શન નીચે પાર્ટી અમને મેન્ડેટ લઈને મોકલેલ અને તે મેન્ડેટમાં ચેરમેન તરીકે બાબરાભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ખેતાભાઈ દેસાઈને પાર્ટી મેન્ડેટ આપેલ અને તે મેન્ડેટના પાલન તરીકે તમામ ડિરેક્ટર્સોએ મેન્ડેટને માન આપી પાર્ટીના સૂચના મુજબ એમનું પાલન કરેલ તે વતી પાર્ટી વતી હું તમામનો આભાર માનું છું હસ્તો ભારતમાં થાકી જાય પાલનપુરમાં ભૂગર્ભ ગટનની અધોરી લાઇનનું કામ પૂરું કરવા બે પોઈન્ટ પચાસ કરોડ મંજૂર કરાયા શહેરમાં રૂપિયા એકસો સાડત્રીસ કરોડનો ભૂગર્ભ ગટનનો પ્રોજેક્ટ શરૂઆતથી વિવાદમાં રહ્યો છે શહેરના પશ્ચિમ વિસ્તારની વીસ જેટલી અધૂરી લાઇનનું કામ પૂરું કરવામાં આવશે પાલનપુરમાં ભૂગર્ભ ગટરનું લાંબ કામ શરૂ થતાં વિવાદોમાં રહ્યું છે ભૂગર્ભ ગટરની લાઇનમાં તકલાદી કામ અને આડેધડ ખોદકામ બાદ તેનું સમારકામ કરવામાં આવતા ભૂગર્ભ ગટરનું કામ કરતી એજન્સી વિરુદ્ધ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી જોકે સતત વિવાદોમાં રહેલ ભૂગર્ભ ગટર યોજનામાં શહેરમાં બાકી રહેલી અધૂરી ગટર લાઇનનું કામ પૂરું કરવા સરકાર દ્વારા બે પોઈન્ટ પચાસ કરોડ મંજૂર કરવામાં આવ્યા જેને લઈને આગામી સમયમાં અધૂરી રહી ગયેલી ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં આવશે પાલનપુર શહેરમાં ગર્ભવપરાશના પાણી નિકાલ માટે સરકાર દ્વારા શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે રૂપિયા એકસો સાડત્રીસ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવતા ગાંધીનગર જીયુડીસી દ્વારા ખાનગી એજન્સી મારફતે શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનનું કામ હાથ ધરાયું હતું જેમાં એજન્સી દ્વારા ભૂગર્ભ ગટર લાઇનમાં નાની સાઇઝની પાઇપો અને તકલાદી કામ કરી ખોદકામ બાદ તૂટેલા રોડ રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું વડગામ તાલુકાના બાવલચુડી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના બાવલચુડી ગામે મેરીમીટી દેશ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સૌપ્રથમ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ તક્ષશિલાને ફૂલહાર તેમજ દીપ પ્રાગટ્ય કરી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ વય નિવૃત્તમાં ભૌમની રક્ષા કરી જે પટેલ કારણનો સર ના આવી શકતા તેમના વતી પિતાશ્રી જેઠાભાઈ એન પટેલનું તેમના વતી ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું તથા દશરથભાઈ આર રાજપૂત બીએસએફમાં વીસ વર્ષ અને સાત મહિના અને ચૌદ દિવસ ફરજ બજાવી હાજર રહેતા ફૂલહાર પહેરાવી તેમનું પણ સન્માન કરાયું ત્યારબાદ આપણા દેશને આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થતા તિરંગો લહેરાઈ ગામ લોકોને પંચોતેર રોપાઓને વાવી જતન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં બાવલચુડી ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ એન ચૌહાણ તલાટીકમ મંત્રી આશિષભાઈ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો વય નિવૃત્ત શિક્ષક એવા પરસોદમભાઈ એસ ભગત ગામના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો હતો મિત્તી મારા દેશ પ્રોગ્રામ નિમિત્તે ગામજનો અને સરપંચ સરપંચશ્રી અને તારા વડીલો દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને મેં દેશની સેવા વીસ વર્ષ સાત મહિના અને ચૌદ દિવસ દેશની સેવા કરી અને ઇન્ડિયાના ખૂને બોર્ડરે બોર્ડરે સેવા આપી અને નિવૃત્ત થયો અને ગામ દ્વારા મારું સન્માન કર્યું તે બદલ હું ગામજનોનો અને સરપંચનો આભાર વ્યક્ત દેશ કાર્યક્રમ અંતર્ગત આજે બાવલચોડી ગામની અંદર સરપંચી તથા સભ્યો અને ગામના લોકો અને શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સૌ પ્રથમ વૃક્ષારોપણ કાર્યક્રમ કરી ત્યારબાદ શિલા ફલકમનું લોકાર્પણ કરી અને દીવા અને એક હાથમાં દીવો અને એક હાથમાં માટી લઈ અને પ્રતિજ્ઞા લેવડવામાં આવી ત્યારબાદ કાર્યક્રમના વિધિવત વિધિવત કાર્યક્રમ મુજબ ધ્વજવંદન વિધિ પણ કરવામાં આવી અને વીર જે જવાનો હતા જે નિવૃત્ત આર્મી એમનું પણ સરપંચશ્રી તથા ગામજનો દ્વારા એમનું પણ સન્માન કરવામાં આવ્યું લાફાખાંડે લઈને ખેડૂતોની યાત્રા બનાસકાંઠા બાદ પાટણ જિલ્લામાં પહોંચી દિયોદર લાફાખાંડ સામે ખેડૂતોનો મોરચો યથાવત રહ્યો છે ત્યારે આજે બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે અટલ ભૂજલ યોજના કાર્યક્રમમાં ખેડૂતોના હિતને લઈને પ્રશ્નો પૂછતા દિયોદરના ધારાસભ્ય મળતિયા દ્વારા ખેડૂત આગેવાનને લાફો માર્યો હતો જ્યાં મામલો દિયોદર ધારાસભ્યના રાજીનામાની માંગણીને લઈને ખેડૂતોએ પગપાળા યાત્રા ગાંધી તરફ કૂચ કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી ખેડૂત યાત્રા પાટણ જિલ્લામાં પ્રવેશી જ્યાં દેલિયા થરા વાયળ નાયતા ગામે પહોંચી અને ભૂતિયાવાસના ગામે રાત્રિ રોકાણ કરશે ત્યારે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સહિત આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેંબાભાઈ ચૌધરી સહિતના નેતાઓ જ્યાં સુધી ખેડૂતો ગાંધીનગર સુધી ન્યાય યાત્રા ચાલુ રહેશે બીજો દિવસ ન્યાય યાત્રાનો છે થોડોક અડચણ વચ્ચે આવી હતી માં અંબાજીએ એ અડચણને દૂર કરી છે અને ખેડૂતો નિર્ધાર સાથે નીકળ્યા છે એક જ લક્ષ્ય ધારાસભ્યશ્રીનું રાજીનામું અત્યારે પાટણ જિલ્લાની અંદર અમે પ્રવેશી ચૂક્યા છીએ પાટણની અંદર પણ અલગ અલગ ગામડાઓમાં જોરદાર અમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ગાંધીનગર સુધી જરૂર પહોંચીશું અને જે ન્યાય માટેની આ લડત છે આ ગુજરાતના ખેડૂતોની ન્યાયની લડત છે એના માટે સો ટકા ગાંધીનગર જઈ મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ પાઠવી અને ધારાસભ્ય શ્રીનું રાજીનામાની માંગ સાથે આગળ કૂચ કરી રહ્યા છે અટલ ભૂજલનો જે મિટિંગ હતી એની અનુસંધાને અમે હજારો ખેડૂતો મળેલા હતા કેસરજી સાહેબના ઇશારે અમારા ઉપર જે હુમલો કરવામાં આવેલો હતો એના અનુસંધાને મેં મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવા માટે નીકળેલા કાલના અત્યારે બનાસકાંઠાની બોર્ડર પાર કરી અને બનાસ પાટણ જિલ્લાની અંદર થાય એટલે અમને આખા ગુજરાતના ખેડૂતોનું સમર્થન છે અમારી સાથે જોડાતા તો છે એટલે સરકાર શ્રી તાત્કાલિક અમને આનો ન્યાય આપે એવી અમારી માગણી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરી વધુ સમાચાર સાથે મળીશું ત્યાં સુધી રજા આપશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ